नमस्कार। धोरण 11 केमिस्ट्री चैप्टर नंबर 1 रसायन विज्ञानी पायानी संकल्पनाओ। लास्ट वीडियो नी अंदर आपणे आण्विक सूत्र अने प्रमाण सूचक सूत्र आधारित एक्जाम्पल हता ए जोया हता। हवे आजे एक नवो पॉइंट छे तत्वयुग मिति अने तत्वयुग मितियो गणतरी। तो शब्द छे तत्वयुग मिति, જેને ઇંગ્લિશમાં સ્ટોઇચિયોમેટ્રી બોલાય છે। હવે આ બે ગ્રીક શબ્દોનો બનેલો છે। સ્ટોઇચિયોનો અર્થ થાય છે તત્વ અને આ થાય છે માપન। મીન્સ કે તમારે શું કરવાનું છે, અહીંયા તત્વનું માપન। એને સમજવા માટે હું એક રાસાયણિક પ્રક્રિયા લઉં છું, મિથેનનું દહન। મિથેનનું દહન, મિથેનનું સૂત્ર જાણો છો ભાઈ, CH4। दहन छे ये हमेशा ऑक्सीजन की हाजरी में થશે, એટલે આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O। હવે સૌપ્રથમ આની જે ભૌતિક સ્થિતિ હોય એ લખી દેવાની। તો અહીંયા છે CH4, તે ગેસ સ્વરૂપે, ઓક્સિજન એ ગેસ સ્વરૂપે, કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ સ્વરૂપે હોય અને પાણી તમારે વરાળ સ્વરૂપે એટલે કે ગેસ સ્વરૂપે। એવી રીતે જો ઘન પદાર્થ હોય તો કૌંસમાં શું લખાય, S, સોલિડ। જો કોઈ પ્રવાહી પદાર્થ હોય તો શું લખીશું, લિક્વિડ। એટલે કે જો ઘન પદાર્થ હોય તો S લખીશું, S મીન સોલિડ। પ્રવાહી પદાર્થ હશે તો શું લખીશું, L, લિક્વિડ। કોઈ પદાર્થ વાયુ હશે તો શું લખીશું, ગેસ। અને જો કોઈ એનું જલીય દ્રાવણ હશે તો આપણે લખીશું AQ, એક્વાયસ। બરાબર છે, એ લખી નાખું છું, S, L, G અને એક્વાયસ। S એટલે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થ અને આ એનું કોઈ દ્રાવણ છે, જલીય દ્રાવણ। મીઠાને પાણીમાં નાખો તો શું લખાય, એક્વાયસ। ઓકે, હવે આપણે એક ધોરણ 9 ની અંદર દ્રવ્ય સંચયનો નિયમ આવતો, જો આપણને યાદ હોય તો, દ્રવ્ય સંચયનો નિયમ। દ્રવ્ય સંચયનો નિયમ, એના શબ્દો યાદ છે આપણને, કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। દ્રવ્ય કોના આધાર ઉપર હતો, દળ સંચય ઉપર। મીન્સ કે તમે કોઈ પણ પદાર્થનું સર્જન કે એનો વિનાશ શક્ય કરી શકતા નથી। મીન્સ કે એક પદાર્થનું રૂપાંતર બીજા પદાર્થમાં કરી શકો છો, કઈ રીતે જોઈએ આપણે અંદર જોવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ આ જે તમને સમીકરણ આપ્યું છે એમાં આપણે આ રૂલ સાચો છે કે ખોટો છે ચેક કરવાનો છે। તો અહીંયા CH4 અને O2 એ બંને ભેગા થાય છે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલે આ તમને નિપજ મળે છે। મીન્સ કે આ બંને ભેગા થઈ નવ બને અને શું બોલાય, નિપજ। તો આ બંનેને આપણે શું બોલીશું, પ્રક્રિયા, અને આ બંનેને આપણે શું બોલીશું, નિપજ। આટલું મગજમાં ફેર થઈ જાવ છો, જે શરૂઆતમાં પ્રક્રિયામાં ભાગ લે છે પ્રક્રિયકો કહેવાશે, પ્રક્રિયકો ભેગા થઈ અને જે નવી ઉત્પન્ન કરશે એને શું બોલાશે, નિપજ। હવે દ્રવ્ય દળ સંચયનો નિયમ એવું કહેવા માંગે છે કે ભાઈ જેટલી બાજુ જેટલા પ્રક્રિયકો હોય એટલી તમને શું મળે, નિપજ મળે। કઈ રીતે, ધારી લો કે આ બાજુ CH4 છે તો એનું કઈ દળ હશે, દળ કેટલું હશે આપણને આવડે છે, કેટલું થશે, 12 × 4 = 16 ગ્રામ થશે। તો આનું કેટલું થશે, 16 × 2 = 32, એ બંનેનો સરવાળો કરો તો એટલું તમને આ બાજુ પ્રાપ્ત થવું જોઈએ। ચલો આપણે ટ્રાય કરીએ છીએ, આ કેટલા ગ્રામ છે, 16 ગ્રામ છે, આ 16 દુ કેટલા ગ્રામ છે, 32 ગ્રામ। ઓક્સિજન નો પરમાણુ દળ 16 છે, 16 × 32, અહીંયા CO2 ગણશો તો કેટલું થશે, 44, અને અહીંયા થશે 18, કેટલું થાય છે ગણતરી કરો, 8 × 4 = 48 ગ્રામ। આ બાજુ તમે જોઈ શકો છો, 8 × 4 = 12, 5 × 6 = 62। મીન્સ કે દ્રવ્યનો જે દળ સંચયનો નિયમ છે અહીંયા પાલન થતો નથી, જેટલા ગ્રામ પ્રક્રિયકો હોય એટલા ગ્રામ શું મળવી જોઈએ, નિપજ। તો અહીંયા નિયમ પ્રમાણે કામ થતું
નથી તો એનું શું કારણ છે તો એનું એક જ કારણ છે કે આપેલું સમીકરણ એ સમતોલિત સમીકરણ નથી અર્થાત કે આ બાજુ એક કાર્બન છે આ બાજુ એક કાર્બન છે આ બાજુ ચાર હાઇડ્રોજન છે આ બાજુ બે હાઇડ્રોજન છે અહીંયા બે ઓક્સિજન છે અહીંયા બે ને એક ત્રણ ઓક્સિજન છે ફરીવાર એક કાર્બન ચાર હાઇડ્રોજન બે જ હાઇડ્રોજન બે ઓક્સિજન બે ને ત્રણ ઓક્સિજન અર્થાત કે સમીકરણ સંતુલિત નથી અને જો સમીકરણ સંતુલિત ના હોય તો આ નિયમ પાળતો નથી તો સૌ પ્રથમ પહેલું તમારું કામ શું રહેશે કે જે તે તમને રાસાયણિક સમીકરણ આપેલું હોય એનું સંતુલન પણ આપણે કરવું ખૂબ જ જરૂરી છે જો સમીકરણ સંતુલિત નહીં હોય તો આ કોઈ નિયમનું પાલન થશે નહીં તો સૌ પ્રથમ આપણે પહેલું સમીકરણને સંતુલિત કરી નાખીશું એટલે એની તત્વ યુગમિતિ છે એ જળવા દીધી બોલો આ બાજુ ચાર હાઇડ્રોજન છે આ બાજુ બે હાઇડ્રોજન છે તો અહીં હું બે વડે ગુણાવું ભાઈ આ ધોરણ 10 ની અંદર તમારે આવી શું બનવાનું ઓકે આ બાજુ ઓક્સિજન કેટલા બે આ બાજુ ઓક્સિજન બે ને બે ચાર થઈ ગયા અને ખબર પડશે ને આવી રીતે ગણાય આ બે ઓક્સિજન કહેવાય ચાર હાઇડ્રોજન કહેવાય તો બે ઓક્સિજન આ કેટલા ચાર ઓક્સિજન તો અહીંયા ચાર ઓક્સિજન કરવા માટે મારે કેટલા વડે ગુણવા પડશે બે વડે હવે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું હવે ગણીશું ચલો ટ્રાય કરીએ એક વખત 16 ગ્રામ 16 દુ 32 32 દુ 64 ગ્રામ 44 ગ્રામ પાણી 18 હોય 18 દુ 36 એવું સમજાવું છું કઈ રીતે આવે છે ચલો સરવાળો 0 7 80 ગ્રામ 0 1 ક્યારે શક્ય બન્યું જ્યારે તમે સમીકરણને શું કર્યું સંતુલિત કર્યું એટલે એ કહેવાશે તત્વ યુગમિતિ હવે આગળ જે સહગુણક લખ્યા છે ગણિતની ભાષામાં આપણે વાત કરીએ તો CH4 છે એની આગળ કશું નથી તો એક કહેવાશે એને ઓક્સિજનની આગળ જે બે છે એને બોલાશે તત્વ યુગમિતિય ગુણાંક તત્વ યુગમિતિય ગુણાંક અર્થાત કે CH4 નો કેટલો છે 1 O2 નો કેટલો છે તત્વ યુગમિતિય ગુણાંક 2 કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે 1 પાણી ના કેટલા છે 2 ક્લિયર તો તત્વ યુગમિતિય ગુણાંક પણ આપણને ક્લિયર હવે આને આપણે જુદી જુદી રીતે વર્ગીકરણ કરવાનું છે ભાઈ મીન્સ કે આ સમીકરણ ઉપરથી આપણને ઘણી માહિતી મળવાની છે કયા કયા શબ્દોની માહિતી મેળવવાની છે તો સૌપ્રથમ મોલ અણુ કદ પછી અણુની સંખ્યા આટલા તમારે મેળવવાનું થશે ચલો સૌ પ્રથમ આપણે મોલ વિશે વાત કરવી છે સમજો અહીંયાથી પ્રશ્નો ખાસ પૂછાશે CH4 ના કેટલા મોલ છે તો અહીંયા લખીશ 1 મોલ છે આગળ લખેલો તત્વ યુગમિતિય ગુણાંક એ એનો મોલ કહેવાશે અહીંયા કશું નથી લખેલું તો તમારે કેટલી કલ્પના કરવાની 1 તો 1 મોલ ચલો ઓક્સિજન ના કેટલા મોલ છે તો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ કેટલા છે તો 1 મોલ અને પાણી કેટલા છે તો હવે સમજો હું આને આ રિએક્શનને આવી રીતે બોલું છું કે જ્યારે મિથેનના 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નો 1 મોલ અને પાણીના 2 મોલ ઉત્પન્ન થાય છે અથવા ઉલટી પ્રોસેસ બોલું છું કે જો કાર્બન ડાયોક્સાઇડ નો 1 મોલ અને પાણીના 2 મોલ જોઈતા હોય અથવા ઉત્પન્ન કરવા હોય તો CH4 અને O2 એટલે કે પ્રક્રિયકોના 1 અને 2 મોલની જરૂર પડે છે ક્લિયર કોઈ પણ રીતે આ સમીકરણ તમને બોલતા આવડવું જોઈએ આ એક સ્ટાન્ડર્ડ રેશિયો સમીકરણ લખી દેવાનું અને સંતુલિત કરી દેવાનું પછી એના મોલ લખી દેવાના આના ઉપરથી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમારો આ જે બેઝિક છે ક્લિયર હોવું જોઈએ 1 મોલ CH4 એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 મોલ CH4 નું દહન કરવું દહન કરવામાં આવે તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો તમે જોઈ શકો છો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ કેટલું 1 મોલ
एक मोल CH4 ना दहन थी पानी केटलो उत्पन्न थशे केटला मोल थशे बे मोल उल्टो प्रश्न जो तमारे बे मोल पानी जोतो होय बे मोल पानी जोतो होय तो मिथेन साथे केटला मोल ऑक्सीजन नी जरूर पड़े केटला मोल नी जरूर पड़े बे मोल नी जरूर क्लियर तो एक मोल ऊपर थी छे બીજા નંબરમાં આને અણુ સ્વરૂપે લખવું હોય તો CH4 નો એક અણુ કહેવાશે ફરીવાર ઇનવી આના કેટલા અણુ કહેવાશે બે અણુ કહેવાશે CO2 નો પણ કેટલો અણુ છે એક અણુ છે અને પાણીના પણ કેટલા અણુ છે બે અણુ છે તો ફરીવાર એક પ્રોસેસ થઈ કે ભાઈ ઓક્સિજનના બે અણુ જો CH4 સાથે પ્રક્રિયા કરે તો પાણીના કેટલા અણુ ઉત્પન્ન થાય તો બે અણુ CO2 કેટલા ઉત્પન્ન કરશે એક અણુ CH4 કેટલો વપરાશે એક અણુ વપરાશે ક્લિયર ઓકે હવે ત્રીજા નંબરમાં કદ પછી લઉં છું પહેલું હું લઈ લઉં છું આનું ગ્રામમાં વજન ગ્રામ ચાલો અહીંયા CH4 કેટલા ગ્રામ લખાશે તો હવે તો તમને સમજાયું થઈ ગયું છે CH4 છે કેટલા મોલ એક મોલ આપણે આગળ મોલ સંકલ્પના ભણ્યા હતા કે કોઈ પણ પદાર્થના એક મોલ નું વજન કેટલું હોય કોઈ પણ પદાર્થના એક મોલ નું વજન કેટલું હોય એક ડઝન બરાબર 12 નંગ તો એક મોલ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો એનું વજન કેટલું હશે તો જે તે પદાર્થના આણ્વીય દળ છે જે તે પદાર્થના આણ્વીય દળ છે આ એક મોલ છે તો એનું આણ્વીય દળ કેટલું છે ગણ કાર્બન 12 4 હાઇડ્રોજન કેટલા ગ્રામ 16 ગ્રામ તો અહીંયા હું લખી 16 ગ્રામ કેટલું 16 ગ્રામ ચલો અહીંયા કેટલું થશે સૌપ્રથમ તમે એક મોલ નું ગણી નાખો એક મોલ એટલે કે O2 તો બે વખત 16 આપણે આવું ગણીએ છીએ 16 2 32 એકમ ખબર હોય તો ગ્રામ પ્રતિ મોલ લખતા હતા એક મોલ ની અંદર કેટલા ગ્રામ 32 ગ્રામ તો અહીંયા કેટલા મોલ છે ભાઈ બે મોલ છે તો 32 2 64 ગ્રામ એનો વજન થશે અહીંયા જોઈએ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન 12 16 2 32 વત્તા 12 44 ગ્રામ અહીંયા હું શું કરું છું ભાઈ આણ્વીય દળ જ ગણું છું અને પાણીનો એકનો 18 હોય તો બે મોલનું કેટલા થાય 36 ગ્રામ ફરીવાર આના ઉપરથી તમારે જો શબ્દ બોલવો હોય તો તમે બોલી શકો છો કે જ્યારે ભાઈ 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી ઉત્પન્ન કરે છે ઉલટી રીતે બોલવું હોય કે જો કાર્બન ડાયોક્સાઇડને 44 ગ્રામ ઉત્પન્ન કરવો હોય તમારે તો તમારે કેટલા ગ્રામ CH4 અને કેટલા ગ્રામ ઓક્સિજન લેવાની જરૂર પડે તો બેઠે બેઠું લખેલું છે 16 ગ્રામ 64 ગ્રામ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 36 ગ્રામ શું ઉત્પન્ન થશે પાણી ઉત્પન્ન થશે ક્લિયર ઓકે પછી લઈએ આપણે આ એક્ઝામ્પલ હવે ત્યારબાદ મારે કદ લેવું છે હવે કદ લેવું હોય તો એના માટે પરિસ્થિતિ છે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એની ગુજરાતીમાં બોલાય પ્રમાણિત તાપમાન અને દબાણ એ ડિટેલ માં ઉષ્માગતિક શાસ્ત્રમાં આવશે ભણવાનું આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હાલ પૂરતું યાદ રાખો પ્રમાણિત તાપમાન અને દબાણ હવે એમાં નિયમ એવો છે ભાઈ કે કોઈ પણ એક મોલ પદાર્થ હોય કોઈ પણ એક મોલ પદાર્થ હોય એનું STPA જો કદ લેવામાં આવે STPA કદ તો એ હંમેશા 22.4 લિટર જ હોય કેટલું હોય 22.4 લિટર હોય આ બરાબર યાદ રાખી લેવાનું બુકમાં 22.7 આપ્યું છે પણ એક્ઝેક્ટ છે એનું 22.4 લિટર બરાબર એ કેમ આપ્યું છે પછી મને 22.4 લિટર જેમ આપણે કીધું કે એક મોલ તો વજન કેટલું હોય એના આણ્વીય દળ તો STPA કોઈ પણ પદાર્થનું કોઈ પણ વાયુનું કદ જો તમે લો તો કેટલું હોય 22.4 ક્લિયર ઓકે ચલો તો અહીંયા હું કદ લઉં છું કઈ પરિસ્થિતિએ STPA જે તે પરિસ્થિતિ પર કામ નહીં લાગે અહીંયા STPA પરિસ્થિતિ દર્શે કેટલા મોલ પદાર્થ છે એક મોલ તો એક મોલ નું કદ કેટલું હોય 22.4 લિટર અહીંયા કેટલા મોલ છે બે મોલ તો એક મોલ નું કેટલું એક મોલ બરાબર કેટલું 22.4 લિટર
तो बे मोल बराबर केटलू अर्थात के बन्ने नो गुणाकार तो 2 × 22.4 लीटर आवशे। ओके केटलू थशे 4 × 2 = 8 અને 22 × 2 = 44 44.8 લિટર। બોલો કાર્બન ડાયોક્સાઇડના કેટલા મોલ છે 1 મોલ તો ફરીવાર 22.4 લિટર। અહીંયા કેટલા મોલ છે 2 × 22.4 લિટર 44.8 લિટર બરાબર। હવે લાસ્ટ બાકી રહી ગયું છે એક અણુની સંખ્યા। હવે આમાં અણુની સંખ્યા કેટલી છે અણુની સંખ્યા તો આપણે એટલું જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થના 1 મોલ હોય તો એની અંદર અણુની સંખ્યા કેટલી હોય તેવો વેડરવામ 6.022 × 10³³ અણુ હોય તો અહીંયા જે મિથેન છે કેટલા મોલ છે 1 મોલ તો આની અંદર અણુ કેટલા છે 6.022 × 10³³ ક્લિયર। ઓક્સિજનના કેટલા અણુ વપરાયેલા હશે તો ઓક્સિજનના કેટલા મોલ છે 2 મોલ છે 1 મોલ માં કેટલા 6.022 × 10³² તો 2 મોલે કેટલા બંનેનો શું કરવાનો ગુણાકાર તો શું થશે 2 × 6.022 × 10³। चलो कार्बन डाइऑक्साइड 1 मोल 6.022 × 10³ અને પાણી 2 × 6.022 × 10³। આ બાબતો બરાબર ક્લિયર કરી નાખીશું। અહીંયાથી તમને કોઈ પણ પ્રકારનો ગમે એવો હાર્ડ પ્રશ્ન પૂછાય તો સિમ્પલ રીતે જો આટલું તમે સમજેલા હોય ને તો તમને આવડી જાય। નીટમાં અહીંયાથી પ્રશ્ન પૂછાતો હશે વારંવાર તો એને ધ્યાનમાં રાખીશું। ફરીવાર પહેલું શું ધ્યાનમાં રાખવાનું જો આ બધું આવડતું હશે પણ જો સમીકરણ સંતુલિત નહીં હોય તો બધી કેલ્ક્યુલેશન આપણે ખોટી પડશે। એટલે તમારે સૌ પ્રથમ સમીકરણમાં તત્વયુગમિતિ છે કે નથી એક બરાબર ધ્યાનમાં રાખવું। તત્વયુગમિતિ મીન્સ કે તત્વનું જે માપન છે બંને બાજુ કેવું હોવું જોઈએ સમાન પ્રક્રિયક અને નિપજવક। CH4 2 મોલ O2 CO2 H2 આ શું બતાવે છે પ્રક્રિયાની દિશા મીન્સ કે પ્રક્રિયકમાંથી શું બને છે નિપજ બને છે બરાબર। એટલે તેની નિશાની તમને ખબર હોવી જોઈએ સામાંથી શું બને છે। સૌપ્રથમ પહેલી મોલની વાત કરીએ તો આગળ જે લખેલું છે સહગુણક આપણે ગણિતની ભાષામાં બોલીએ એ એના શું બોલાશે મોલ અહીંયા કેટલા છે 2 કેમ આયા એ તમને ખબર પડવી જોઈએ સમીકરણને સંતુલિત કરે 1 મોલ 2 મોલ અણુ 1 અણુ 2 અણુ પાછો 1 અણુ અને કેટલા અણુ 2 અણુ। હવે ગ્રામ એટલે કે એમનું વજન તો ડાયરેક્ટ ગણતરી ચાલે કાર્બન 12 વત્તા 4 16 ગ્રામ અહીંયા ઓક્સિજન કેટલા થાય 4 એક ઓક્સિજન નું કેટલું હોય 16 × 4 = 64 ગ્રામ અથવા એનો આણ્વીય દળ ગણી નાખવાનું 16 × 2 = 32 32 વત્તા 12 44 ગ્રામ હાઇડ્રોજન 2 ઓક્સિજન 16 એટલે 16 × 2 = 18 18 × 2 વખત એટલે 36 ગ્રામ ક્લિયર। કદનો STPA મે વાત કરી હતી કે STPA કોઈ પણ વાયુનું કદ 1 મોલ વાયુનું કદ હંમેશા 22.4 લિટર થાય તો અહીંયા આ 1 મોલ છે એટલે 22.4 લિટર આ 2 મોલ છે એટલે 2 × 22.4 બરાબર 44.8 લિટર અહીંયા ફરીવાર 1 મોલ છે 22.4 લિટર અહીંયા 2 મોલ છે 2 × 22.4 બરાબર 44.8 લિટર। હવે એની અંદર અણુની સંખ્યા મોલ સંકલ્પનામાં આપણે ભણી ગયા છે કે 1 મોલ બરાબર 6.022 × 10³² તો અહીંયા જોઈ લો ફરીવાર 1 મોલ છે 6.022 × 10³² 2 મોલ છે 2 × 6.022 × 10³² 1 મોલ છે 6.022 × 10³² અહીંયા 2 મોલ છે 2 × 6.022 × 10³² ઓકે ક્લિયર। તો આ એનો અર્થઘટન છે। હવે બુકની અંદર એક તમને પ્રશ્ન આપેલો છે આના પછી કે ભાઈ 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણ। ચલો જો તમે એક્ઝામ્પલ તમારી બુકની અંદર સમજો સીધે સીધો જવાબ મળે છે હું પ્રશ્ન લખું છું 16 ગ્રામ મિથેનના દહનથી
16 ग्राम मिथेनना दहन थी उत्पन्न थतो पानी नो जत्थो शोधो। तो सौ प्रथम समीकरण मिथेनना दहन थी CH4 वत्ता O2 इट गिव्स CO2 प्लस H। समीकरण ने संतुलित करी नाखो। चलो અહીંયા ચાર હાઇડ્રોજન અહીંયા બે વડે ગુણીશું, ઓક્સિજન ચાર થઈ ગયા અને બે વડે ગુણીશું। હવે તમને પૂછ્યું શું છે 16 ગ્રામ મીન્સ કે આની અંદરથી તમારે શું લખવાનું, તો ગ્રામ બળ કદ લખવાનું, બાકી કોઈ લખવાની જરૂર નથી। ચાલો કેટલા ગ્રામ છે, તો 16 ગ્રામ। આ કેટલા છે 64 ગ્રામ, બધાના ગ્રામ લખી નાખો, બધેમ કામ લાગશે। 44 ગ્રામ, પાણી કેટલું છે 36, જવાબ મળી ગયો, જવાબ શું થઈ ગયો મળી ગયો। મીન્સ કે 16 ગ્રામ જ્યારે મિથેનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પાણી કેટલા ગ્રામ ઉત્પન્ન થાય છે 36 ગ્રામ। હવે બુકમાં એની કેલ્ક્યુલેશન થોડી અલગ બતાવી છે, બુક વાળે શું બતાવ્યું છે, આ કેટલા મોલ કહેવાશે 1 મોલ, આ કેટલા કહેવાશે 2 મોલ, આ 1 મોલ અને આ પાછા કેવા કહેવાશે 2 મોલ। હવે જેની જરૂર છે એ રાખું છું, બાકી હું કાઢી નાખું છું। આની આપણે જરૂર ખરી ના, કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર નથી, આ એ જરૂર નથી અને આ એ જરૂર નથી, મીન્સ કે આપણે CH4 અને પાણીની જરૂર છે। ચલો એનું કામ કરીએ, બુકમાં કઈ રીતે ગણીશું, તમે સીધી સીધું ગણી શકો છો, આ જવાબ તમારો સાચો છે 16 ગ્રામ 36 ગ્રામ। બુકમાં ગણીએ, બુકમાં એવું કીધું છે કે 1 મોલ CH4 કેટલા મોલ પાણી ઉત્પન્ન કરશે, 2 મોલ H2 ઉત્પન્ન કરે છે, સમજી શકો છો 1 મોલ CH4 હોય તો 2 મોલ શું ઉત્પન્ન કરે છે H2। હવે 1 મોલ CH4 એટલે કેટલા ગ્રામ, 1 મોલ CH4 એટલે કેટલા ગ્રામ, તો એવું લખી શકાય કે 16 ગ્રામ CH4 બરાબર 2 મોલ H2, સમજો બધા। અનુવાદ લખ્યું ભાઈ 16 ગ્રામ CH4 બરાબર 2 મોલ H2। હવે તમને ખબર છે 1 મોલ H2 બરાબર કેટલા, 1 મોલ H2 નું વજન કેટલું, તો 18 ગ્રામ, તો કેટલા મોલ છે 2 મોલ H2 બરાબર કેટલા, તો 2 × 18 36 ગ્રામ। આટલું બધું ના કરવું હોય તો તમે સીધી સીધો જવાબ પણ લખી શકો છો, બુક ની અંદર તમને આવી રીતે આપી દીધું છે, ક્લિયર, મીન્સ કે તમને આ જે રેશિયો છે એ ક્લિયર મુકતા આવું, ઓકે। ચલો એના પછી બીજો પણ એક્ઝામ્પલ આપેલો છે, એમાં એવું છે કે ભાઈ દહન ની પ્રક્રિયાને અંતે લખીએ છીએ આપણે સમીકરણ, એનું એ રાખીએ છીએ પ્રશ્ન આપો એવો છે કે દહનની પ્રક્રિયાને અંતે, દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ શું આપેલું છે આપણને, CO2 ઉત્પન્ન કરવા માટે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ કોની જરૂરિયાત કીધી છે આપણને, મિથેન ની જરૂર પડે, કેટલા મોલ મિથેન ની જરૂર પડે। ચલો સમજો બરાબર, ગોખવાનું નથી ભાઈ, એકદમ સિમ્પલ રીતે સમજવાનું છે, આપણે જોડે સમીકરણ આવી ગયું છે, ઓકે। હવે તમને કોની કોની વચ્ચેનો સંબંધ પૂછ્યો છે, 22 ગ્રામ અર્થાત તમારે વજન ગ્રામમાં લખવું પડશે, કેટલા મોલ, તો મોલ અને વજન લખો, કોના કોના લખવાના છે, તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજા કોના, મિથેન ના। ચલો મિથેન ના મોલ બોલો 1 મોલ, અહીંયા લખવાની કોઈ જરૂર નથી 1 મોલ, વજન બોલો 16 ગ્રામ 44 ગ્રામ। હવે તમારો પ્રશ્ન 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવો, આ એક સીધો રેશિયો થયો, 16 ગ્રામ મિથેન નો ઉપયોગ કરો તો કેટલા ગ્રામ મળે 44 ગ્રામ,
હવે તમારે 44 ગ્રામ ના જોતો હોય એની જગ્યાએ કેટલો જોવે 22 ગ્રામ તો આ 22 ગ્રામ જો તમારે જોઈતો હોય તો સ્વાભાવિક છે કે આનું પ્રમાણ શું થઈ જાય ઘટી જશે તો કેટલું જોઈએ એ આપણે ગણવાનું છે તો સીધો રેશિયો હું આ રીતે મૂકું છું સમજો કે 16 ગ્રામ CH4 બરાબર 44 ગ્રામ CO2 આટલું ખબર પડી જાય છે ક્લિયર હજુ મારે જો 44 ગ્રામ CO2 ના લખવું હોય તો એની જગ્યા પર હું આવું પણ લખી શકું એક મોલ CO2 પરિવાર 16 ગ્રામ CH4 બરાબર કેટલા 44 ગ્રામ CO2 બરાબર 1 મોલ CO2 હવે આ રેશિયો આપણે મૂકવાનો છે તો આવું હું લખી શકું ભાઈ કે 44 ગ્રામ CO2 મેળવવા 44 ગ્રામ CO2 મેળવવા કેટલા ગ્રામ મિથેન ની જરૂર પડે 44 ગ્રામ CO2 મેળવવા ડાયરેક્ટ લખી નાખું છું 16 ગ્રામ CH4 ની જરૂર પડે તો તમારે 44 ગ્રામ નથી મેળવવાનું કેટલા ગ્રામ મેળવવાનું છે 22 ગ્રામ CO2 મેળવવા કેટલા ગ્રામ ની જરૂર પડશે શું થાય બોલો 22 ગુણ્યા 16 ભાગ્યા 44 બે જતા રહેશે કેટલા ગ્રામ આવશે ભાઈ 8 ગ્રામ 8 ગ્રામ શું આવશે બોલો મિથેન હવે તમે થોડું સમજો વ્યવસ્થિત આ કેટલા ગ્રામ હતું 44 ગ્રામ 16 44 મળે છે આપણે કેટલા ગ્રામ મેળવવું છે 22 મીન્સ કે આનો અડધો કર્યો ખબર પડે છે આનું શું કર્યું મેં અડધો તો આ બાજુ અડધો વપરાય ના વપરાય 16 માંથી કેટલા વપરાય હવે આ 8 ગ્રામ મળ્યું છે આપણને શું મળ્યું છે 8 ગ્રામ આપણે ગ્રામ નહીં જોતું આપણને શું કીધું છે કેટલા મોલ મિથેન મળે હવે એના બે થી ત્રણ રસ્તા છે તમને શું મળ્યું છે ગ્રામમાં વજન મળ્યું છે તો તમારી પાસે સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ વજનને કરતા બનાવો તો શું થાય ભાઈ મોલ ગુણ્યા આણ્વીય દળ ચલો મોલ કેટલા મળ્યા સોરી તમને તમારે મોલ શોધવાના છે સીધે સીધા બરાબર છે તો સૂત્ર કરતા બનાવવાની કોઈ જરૂર નથી વજન કેટલું આવ્યું 8 ભાગ્યાનો આણ્વીય દળ કેટલો કોનો CH4 કેટલું થશે 16 ગ્રામ 8 ભાગ્યા 16 0.5 મોલ 0.5 મોલ તો આ થયું એક મોલ માં કેટલો હોય સમજવાનો સીધો જો એક મોલ માં કેટલું હોય 44 તો 22 કરો તો અડધો મોલ થાય આ અડધો મોલ હોય તો આ કેટલો વપરાય અડધો મોલ કારણ કે એક મોલ માં એક મોલ વપરાય છે તો આ અડધો હોય ભાઈ કેટલો અડધો મોલ 0.5 તો અહીંયા સુધીની તમારી જે બાબતો છે ક્લિયર હોવી જોઈએ અને એવું જરૂરી નથી કે આટલા જ પ્રશ્નો પૂછાય તમને કોઈ પણ રીતે અટપટો પ્રશ્ન પૂછેલો હોય ઘણી વખત એવા પ્રશ્નો પૂછેલા હોય કે ભાઈ એકાદ ભાઈ કોઈ પણ પદાર્થની અંદર આટલા અણુ આપેલા છે તો એના મોલ શોધો એનું વજન શોધો પણ એ બાબત તમને આ રેશિયોથી ક્લિયર હોવી જોઈએ કે આટલા અણુ બરાબર આટલા મોલ આટલા એ કેટલા મોલ મળી જાય અને મોલ મળે એટલે તમને વજન તરત મળી જાય અથવા તમને વજન આપ્યું હોય તો શું મળે મોલ મળે જોઈશું આપણે એક્ઝામ્પલ હવે ત્યારબાદનો એક નાનો પ્રશ્ન છે સીમિત પ્રક્રિયક એ થોડું સમજવાનું છે સીમિત પ્રક્રિયક કોને કહે છે તો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવી નાખું છું માત્ર એક વ્યાખ્યા સમજવાની છે બીજા એક્ઝામ્પલને એ આપણે પછી કરવાના છે સીમિત ગુજરાતીમાં સીમિત બોલીએ એટલે ખબર પડે છે આપણને કોને કહી શકાય સીમિત અંગ્રેજીમાં એને લિમિટિંગ એજન્ટ બોલાય છે જોઈ લેજો સીમિત પ્રક્રિયક LR સીમિત
લિમિટિંગ પ્રક્રિયા મેં અંદર ઈમાં આગ કરો છે હવે આનો પહેલો એક હું તમને સાદું ઉદાહરણ આપું છું અને ત્યારબાદ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું લિમિટિંગ ક્રિએશન બરાબર છે ધારી લો કે આપણે ઘરે ચા બનાવવી છે સમય થઈ ગયો તો બની નાખજો ચા બનાવવી છે તો ચા ની અંદર આપણે મૂળભૂત રીતે ખાંડ ચા દૂધનો ઉપયોગ કરીએ છીએ પાણી આવશે પણ એનો આપણે જરૂર નથી કરતો ધારી લો કે હું ખાંડ 10 ગ્રામ લઉં છું ચા 10 ગ્રામ લઉં છું અને દૂધને 1 કપ લઉં છું દૂધને શું લઉં છું 1 કપ 10 ગ્રામ ખાંડ અને ચા અને 10 ગ્રામ ખાંડ સ્વભાવ છે કે મને બહુ સરસ મજાની 1 કપ ચા તૈયાર થઈ જશે આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ છે સમજી લો તમે સીમિત પ્રક્રિયા પ્રક્રિયાઓ છે ખાંડ ચા અને દૂધ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ છે હવે વિચારવાનું છે લિમિટ આપણે સમજવાની છે કે ધારી લો કે 1 કપ ની અંદર 10 ગ્રામ ખાંડ જોઈએ છે 1 કપ ની અંદર 10 ગ્રામ ચા જોઈએ છે અને 1 કપ ની અંદર 1 કપ દૂધ જોઈએ આપણને ખબર છે પણ ખાંડ મારી જોડે 500 ગ્રામ છે કેટલા ગ્રામ છે 500 ગ્રામ છે ચા પણ 500 ગ્રામ છે ચાલો સમજો અને જે દૂધ છે એ 1 કપ દૂધ છે શું છે દૂધ કેટલું છે 1 કપ ચા અને ખાંડનું પ્રમાણ કેટલું છે 500 ગ્રામ 500 ગ્રામ અને 1 કપ દૂધ હવે આના હિસાબે બોલીએ સમજો બરાબર હો તો 1 કપ માં કેટલા ગ્રામ જોઈતી હતી 10 તો મારી પાસે છે કેટલા 500 ગ્રામ કેટલા કપ ચા બને તો તમે કહેશો કે 50 કપ ચા બને કેટલા કપ 50 કપ ખાંડને હિસાબે બોલું છું અહીંયા 50 કપ કમ્પ્લીટ બરાબર પણ દૂધ કેટલું છે 1 કપ શું ખાંડ ને ચા નાખવાથી 50 કપ ચા બની જશે ના એના માટે તમારી પાસે દૂધ પણ 50 કપ હોવું જોઈએ પણ તમારી પાસે દૂધ કેટલા કપ છે 1 કપ છે એટલે અહીંયા ભલે ખાંડ અને ચા રી તેમ છતાં તમે 50 કપ ચા બનાવી શકવાના નથી શું કારણ ભાઈ તો આ બે પદાર્થોની સાપેક્ષમાં આનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને ઓછું હોવાને કારણે આગળ ચા બનવાની જે પ્રોસેસ છે 50 કપ એ બની શકતી નથી તો અહીંયા આ બે પ્રક્રિયકોની સાપેક્ષમાં આ 1 કપ દૂધને સીમિત પ્રક્રિયા વધુમાં વધુ તમે કેટલા કપ ચા બનાવી શકશો 1 તો આ કેટલો વપરાશ 1 કપ જેટલો જ વપરાશ સમજાય છે તો જ્યારે પ્રક્રિયાની અંદર એકથી વધારે પ્રક્રિયકો ભેગા થઈને રાસાયણિક પ્રક્રિયા કરતા હોય એ સમયે કોઈ એક પ્રક્રિયકનું જો પ્રમાણ ઓછું હોય તો એને વધારાની સાપેક્ષમાં એને કયો પ્રક્રિયક કહેવાશે સીમિત પ્રક્રિયક બુકની અંદર વ્યાખ્યા આપેલી જ છે કે જ્યારે એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે તો જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલા સમય પછી વપરાઈ જશે 1 કપ દૂધ વપરાઈ ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ આગળ ચા મેળવવાની કોઈ સંભાવના નથી તો વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને શું કરી નાખે છે સીમિત મર્યાદિત બનાવી નાખે છે એટલે એને આપણે બોલીશું સીમિત ઓકે ક્લિયર